નમસ્તે બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? આજના વિડીયોની અંદર આપણે સ્મોલ લેટર્સ ની અંદર જે આપણે પુનરાવર્તન કરીશું એમાં આગળનો અક્ષર લખો તે આજે આપણે શીખીશું. હવે તમે બોર્ડ ઉપર જુઓ કે બોર્ડ ઉપર તમને ટીચરે લખેલું દેખાય છે. હવે આ જુઓ કે અહીંયા પહેલાં મેં તમને શું શીખવાડ્યું છે કે સૌથી પહેલાં તમારે સૂચના વાંચવાની, કે ટીચર તમને આજે શું શીખવાડવાના છે, સૂચના શું લખી છે એ પહેલાં તમારે જોવાની અને ટીચરનો આખો વિડીયો પહેલાં તમારે જોવાનો. હવે તમે જુઓ મેં સૂચનામાં શું લખ્યું છે, આગળનો અક્ષર લખો. સૂચના તમે વાંચી, હવે તમારે કામ જોવાનું કે તમારે આજે કયું કામ કરવાનું છે. તો જુઓ તમે અહીંયા કે મેં અહીંયા તમને એક લીટી કરીને આપી છે અને અહીંયા એક અંગ્રેજીનો મૂળાક્ષર લખ્યો છે, જોવો છો ને તમે? બરાબર. હવે તમારે એ જોવાનું કે આ અંગ્રેજી જે મૂળાક્ષર આપણે લખ્યા છે એ મૂળાક્ષર કયા લેટર્સના છે, એટલે કે કેપિટલ લેટર્સ છે કે સ્મોલ લેટર્સ છે, પહેલી એબીસીડી છે કે બીજી એબીસીડી છે, એ પહેલાં તમને એની ઓળખ થઈ જવી જોઈએ. હવે તમે કહેશો કે ટીચર આ તો બધા સ્મોલ લેટર્સ લખ્યા છે, બરાબર ને? તો સ્મોલ લેટર્સ જો આપણે અહીંયા સવાલમાં પૂછીએ તો આગળનો જવાબ પણ કયા લેટર્સમાં આવે, તો આગળનો જવાબ પણ સ્મોલ લેટર્સમાં જ આવે. હવે તમે જુઓ કે અહીંયા આપણો પહેલો પ્રશ્નની પહેલી ખાલી જગ્યા મેં પૂછી છે જે, તો જેની આગળ શું આવે, તો મેં અહીંયા ખાલી જગ્યા કરી છે. હવે તમને જો જેની આગળ શું આવે એ તરત જ લખતા ના આવડે તો તમારે શું કરવાનું, એબીસીડી બોલવાની. તો આપણે બોલીએ એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે. હવે મેં જેની પહેલા શું બોલ્યું, તો હું શું બોલી, આઈ જે. તો આપણો જવાબ શું આવશે, આઈ. હવે તમે આઈ કરો તો ઊભી લીટી અને ઉપર નાનું ટપકું કરવું પડે. જો તમે ઉપર અહીંયા ટપકું ના કરો તો એ શું વંચાય, એલ પણ વંચાય જાય. તો તમારે સાચો જવાબ લાવવા માટે આઈ લખતા ઉપર નાનું ટપકું કરવાનું છે. હવે આ જુઓ મેં કયો લેટર્સ લખ્યો છે, એફ. તો એફની પહેલાં શું આવે, તો હું એબીસીડી બોલીશ, એ બી સી ડી ઈ એફ. હું શું બોલી એફની પહેલાં, ઈ એફ. તો પહેલાં કયો અક્ષર આવશે, આગળનો અક્ષર ઈ આવે. હવે આ જુઓ ટી, ટીની આગળ ખાલી જગ્યા છે, તો એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એફ ટી. તો હું ટીની આગળ શું બોલી, એસ. આ રીતે તમારે અક્ષરો બોલતા જવાનું અને સાચા જવાબ લખતા જવાનું. હવે તમે જુઓ કે આ મેં કયો અક્ષર લખ્યો છે, યુ. તો યુની પહેલાં શું આવે, તો આપણે અહીંયાથી બોલીએ કે એસ ટી યુ, એસ ટી યુ. તો યુ પહેલાં હું શું બોલી, ટી. હવે અહીંયા છે આર, તો આરની પહેલાં શું આવે, તો એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર પી ક્યુ આર. તો આરની પહેલાં શું આવ્યું, તો આરની પહેલાં આવે ક્યુ. બરાબર. તો આ રીતે આપણી એક લાઈનના સવાલના જવાબ આપણે અહીંયા ખૂટતા અક્ષર લખ્યા. હવે તમે અહીંયા જુઓ કે મેં અહીંયા શું લખ્યો છે, ઈ. તો ઈની પહેલાં શું આવે, તો એ બી સી ડી ઈ. અહીંયા શું આવશે, ડી. એમ, એમની પહેલાં શું આવે, તો આપણે એ બી સી ડી બોલીએ, એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ. એમની પહેલાં શું બોલી, એલ. શું બોલી હું, એલ. એલ પછી એમ, ને એમની પહેલાં આગળનો અક્ષર એલ. હવે છે વાય, તો વાયની પહેલાં શું આવે, તો વાયની પહેલાં આવે એક્સ વાય. હવે ડી છે, તો ડીની પહેલાં શું આવે, તો એ બી સી ડી એ બી સી ડી. તો ડીની પહેલાં શું બોલી હું, સી. હવે આ છે ઓ, તો ઓની પહેલાં શું આવે, તો હું એ રીતના બોલું કે એલ એમ એન ઓ, એમ એન ઓ. તો અહીંયા શું આવશે,
હવે આ અક્ષર જુઓ કે અહીંયા મેં કયો લેટર્સ લખ્યો છે ઓ તો ઓ ની પહેલા કયો અક્ષર આવે ઓ ની આગળનો અક્ષર કયો તો આપણે એબીસીડી બોલીએ કે એલ એમ એન ઓ તો ઓ ની પહેલા હું શું બોલી તો ની પહેલા આવે એમ હવે આ બાજુનો વિભાગ જુઓ કે મેં અહીંયા કંઈક લખેલું તમને દેખાય છે તો અહીંયા પણ જુઓ કે અહીંયા ખાલી જગ્યા આપી છે ને અહીંયા અક્ષર લખ્યો છે તો જી ની આગળ કયો અક્ષર આવશે તો આપણે બોલીએ કે એ બી સી ડી ઈ એફ જી તો હું જી ની પહેલા શું બોલી એફ એફ જી એ બી સી ડી ઈ એફ જી તો જી ની આગળ કયો અક્ષર આવ્યો જી ની આગળ આવ્યો એફ હવે મેં અહીંયા લખ્યો છે એલ તો એલ ની પહેલા કયો અક્ષર આવે એ આપણે શોધવાનો છે તો આપણે શું કરીશું જો ના આપણે આપણને કે આપણને કંઈક મૂંઝવણ હોય તો આપણે એબીસીડી બોલવાનું ચાલુ કરી દેવાનું તો એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ તો હું શું બોલી જે કે એલ તો એલ ની પહેલા શું આવે કે કે એલ બરાબર હવે અહીંયા છે ઝેડ તો ઝેડ ની પહેલા શું આવે તો ઝેડ ની પહેલા આપણે બોલીએ કે એક્સ વાય ઝેડ તો અહીંયા કયો અક્ષર આવશે વાય હવે વી છે તો વી ની પહેલા આપણે કયો અક્ષર શોધીશું તો આપણે એસ થી બોલવાનું ચાલુ કરીએ કે એસ ટી યુ વી તો વી ની પહેલા શું બોલી યુ યુ વી હવે આ અક્ષર જુઓ અહીંયા મેં શું લખ્યું છે એચ તો એ બી સી ડી ઈ એફ જી એચ જી એચ ની પહેલા શું બોલી તો એ બી સી ડી ઈ એફ જી એચ તો અહીંયા કયો અક્ષર આવશે જી એચ ની પહેલા કયો અક્ષર આવે જી તો આજે આપણે શું શીખ્યા આગળનો અક્ષર લખો તો તમારે આ રીતે પરીક્ષામાં કોઈ પણ અક્ષર પૂછાય તો તમારે શું કરવાનું લખવાનું પણ એબીસીડી બોલતા જવાનું અને જવાબ